नवरात्रि ना त्यौहार नी उजवणी शहरी विस्तार होय के ग्राम्य विस्तार होय, लोको धामधूम पूर्वक करता होय छे। आ त्यौहार दरमियान ठेर ठेर डीजे तेमज ऑर्केस्ट्रा ना ताले लोको घर भे घूमता होय छे। परंतु बनासकांठा जिल्ला नू वडगाम तालुका ना जलोत्रा गाम के ज्यां ठाकुर समाज ना युवानो द्वारा थती नवरात्रि आजे पण वर्षो जूनी परंपरा मुजब थाय छे, जेमां नथी होतुं डीजे के नथी होतुं ऑर्केस्ट्रा। गामना युवानो गरबा गाय छे ने देशी ढोलना ताले गामना पुरुषो तेमज महिलाओ वेश धारण करीने नौतरिया बनी हाथमां मोरपींच राखी गरबे घूमे छे। आ नवरात्रिमां कोई महिला गरबे घूमती नथी, महिलाओ फक्त बेसीने पुरुषोने गरबे रमता जुए छे। कहेवाय छे के 150 वर्ष पहला जलोत्रा गाममां भारे रोगचाळो फाटी निकळ्यो हतो अने ते समये गाममां मनुष्य सहित ढोर ढांकर पण रोगचाळामां सपડાયા હતા અને ગામ પર મોટી આફત આવી ઊભી હતી। તે સમયે ગામના લોકોએ અનેક બચાવ કામગીરી હાથ ધરી, જો તે સમયે એક વિદ્વાન દ્વારા ગામના આ સમાજના લોકોને નવરાત્રિના તહેવારની ઉજવણી સંદર્ભે પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરી ગરબે ઘૂમે અને આ નવરાત્રિમાં મહિલાઓએ ગરબે ઘૂમવું નહીં તેવું કહેવામાં આવ્યું હતું। તે દિવસથી જ શરૂ થઈ આ અનોખી નવરાત્રિ। આ નવરાત્રિને 152 વર્ષ વીતી ગયા છતાં પણ આ સમાજના લોકોએ આ પરંપરા હજુ પણ જાળવી રાખી છે। જો કે આ આધુનિક યુગમાં 152 વર્ષ જૂની આ અનોખી નવરાત્રિ આકર્ષણનું કેન્દ્ર બની છે। આ નવરાત્રિને જોવા ફક્ત જલોત્રા ગામના જ નહીં પણ દૂર દૂરના વિસ્તારોના લોકો પણ જલોત્રા ગામે આવી રહ્યા છે। મારું નામ છે ઠાકોર સરદારભાઈ રોમજીભાઈ, જલોત્રાના વતની છીએ, વડગામ તાલુકામાં આવ્યું છે, જિલ્લો બનાસકાંઠા છે। અમારા અહીં નવરાત્રિ લગભગ 250 વર્ષ પુરાની ચાલુ છે। અહીં અમારા ગામની અંદર એક રોગચાળો આવ્યો હતો, એ રોગચાળો મટાડવા માટે અમારા બાપ દાદાઓએ આ મહિલાઓના વસ્ત્ર પહેરીને માતાજીના ગરબા ગાવા છે। અહીં આગળ મહિલાઓ એન્ટ્રી કરી શકતી નથી, માત્ર બેસીને ગરબા જોઈ શકે છે। ગામના આજુબાજુ લોકો પણ અહીં જોવા આવે છે। આની એક પરંપરા ખાસિયત છે કે અહીં ભાઈ જે પણ માનતા માને છે તેનું સપનું પૂરું થાય છે માતાના અસીમ કૃપાથી। આજે અમે પણ ગરબા મહિલાઓના વસ્ત્ર પહેરીને રમી શકીએ છીએ, આજે અમારા નાના બાળકો પણ રમી શકે છે। આજે આ પરંપરા અમારા વડીલો પણ ચાલતી આવે છે, અમારા બાળકો પણ આ ગરબાની ચાલશે અને દેશી ગરબા છે। આજુબાજુ ગામડાઓ તો ડીજેના તાલથી ગરબા રમવામાં આવે છે પણ અમારે તો દેશી ગરબા અહીં રમાય છે। આજે આ પરંપરા ચાલુ રહેશે અને વર્ષો પછી એ પણ ચાલુ હતી, અત્યારે પણ ચાલુ રહેશે। મારું નામ અંકિત ઠાકોર જલોત્રા, હું ઠાકોરવાસનું અર્ધ્યા યુવક મંડળમાંથી છું। અમારે ત્યાં વર્ષો જૂની પરંપરાથી ગરબા રમતા હોઈએ છીએ। અમારે ત્યાં ગરડીઓની જૂની પરંપરાથી અમે દેશી ગરબા રમીએ છીએ, ઢોલના તાલે જ અમે ત્યાં અમે અહીંયા ઢોલના તાલે દેશી ગરબા જાતે ગાઈને જ રમીએ છીએ। અમારે ત્યાં બધા પુરુષો મહિલાના કપડાં પહેરીને જ ગરબા રમતી હોઈએ છીએ, અહીંયા કોઈ મહિલા ગરબે રમતી નથી। અમારા પુરુષો જ ગરબા નવે નવ દિવસ માતાના અલગ અલગ પોશાક ધારણ કરીને અલગ અલગ વેશભૂષા ધારણ કરીને અહીંયા ગરબા રમતા હોઈએ છીએ।